લાલ મટોડી વિસ્તાર સહિત સમગ્ર ગામમાં વસવાટ કરતા રહીશોમાં પીવાના પાણી બાબતે હાહાકાર મચી જોવા પામ્યો છે જેમાં નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક એકસો ત્રીસ એકસો પાંત્રીસ બોર મોટર છે જેમાંથી માંડ નેવથી સો બોર મોટરો ચાલુ છે જ્યારે સાહીઠ હેન્ડપંપમાંથી માત્ર ચાલીસ પિસ્તાલીસ હેન્ડપંપમાંથી પાણી નીકળે છે અને ગ્રામ પંચાયતના ત્રણ કૂવામાં પણ પાણીના સ્તર ભૂગર્ભમાં ઉતરી જવાથી આવનાર ટૂંક સમયમાં જ નેત્રંગ ગામમાં પીવાના પાણી બાબતે કકડાટની સાથે ગ્રામ પંચાયતના સત્તાધીશોને રહીશો વચ્ચે ઘર્ષણના એંધાણ જણાઈ રહ્યા છે જ્યારે બીજી બાજુએ નેત્રંગ વિસ્તારના ઉનાળાની ભયંકર ગરમીના કારણે પાણી સ્તર તેજ ગતિએ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે અને બોર મોટર કૂવામાં પાણીની અછત જણાઈ રહી છે જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાબદાર વિભાગ દ્વારા માત્ર ત્રણસો પચાસથી ચારસો ફૂટ બોર કરવાની મંજૂરી મળે છે પરંતુ નેત્રંગ ગામમાં સાતસોથી નવસો ફૂટે માંડ માંડ પાણી મળતું હોય છે તેવા સંજોગોમાં મોટે ભાગના બોર મોટર શોભાના ગાંઠે સમાન બન્યા છે નાણાંને વેડફાટ થાય છે જેથી આગામી ટૂંક સમયમાં જવાબદાર વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો પાણીના ટેન્કર મારફતે જરૂરિયાતમંદ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે અને બોર મોટરનું પાણી કૂવામાં નાખીને પાણીનો જથ્થો સંગ્રહ કરીને ઘર દેડ પહોંચાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે